જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. દેખો દેખો કોણ આયા, આદિવાસી સેના. દેખો દેખો કોણ આયા, આદિવાસી સેના. દેખો દેખો કોણ આયા, આદિવાસી સેના. દેખો સેના. દેખો દેખો કોણ આયા, આદિવાસી સેના. દેખો દેખો કોણ આયા, આદિવાસી સેના. જોહર બધાને, જોહર. હું કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત, આદિવાસી અપક્ષ સદસ્ય. આ સમાજ, આ પાઘડી એ જ મારો રાજકીય પક્ષ છે. ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત બિરસા મુંડાઓ, પાઘડી વાળા મારા સમાજના ભાઈઓ બહેનો, કારણ કે આદિવાસી કોણ છે, આદિવાસીનું લોહી છે, એ ધરમપુર માં શરૂઆત કરેલી ગાંધીનગર સુધી પહોંચાશે, દિલ્હી સુધી પહોંચતા બી અટકાશું નહીં. કારણ કે અમારા ધરમપુર વાળા એમ કહેતા હતા કે જો આ જંગલ નો માલિક આપણે આદિવાસી છે, જો આદિવાસી ને જંગલ માંથી કાઢવા આવશો ને તો શું કીધેલું, કારણ કે અમે એક છે આદિવાસી સમાજ. આદિવાસી સમાજ જયારે એક થાય ને તો ત્યારે તમારા મૂળિયા પહેલા તમને વાર નહીં લાગશે. આદિવાસી એટલે જંગલ માં રહેવા વાળો, પણ જંગલ માંથી આપણને કોઈ શેડ કાઢવા આવે ને તો એને કહી દેવાનું કે અમે પેલો છે ને બાબા સાહેબ અમારો ભગવાન, એને જે સંવિધાનની તાકાત આપી છે એના પર બનેલી જય ભીમ પણ જોઈ છે, અને પેલો જંગલ માં પુષ્પ રહેવા વાળો યાદ છે ને, સુખી દેલો આદિવાસી છૂટશે નહીં કોઈ દિવસ. બીજી એક વાત તમને કહેવાય એવો છું અહિયાં, હું કે અહીંયા આપણને જે મંચ આપ્યું છે, ખાસ કરીને આનંદભાઈ પટેલ સાહેબ, મહારોડી ગ્રામ સભા અધ્યક્ષ રમેશભાઈ, અમારા ધરમપુર ના કમલેશભાઈ, દિનેશભાઈ સરપંચજી, દેવુભાઈ અને અર્જુનભાઈ પટેલ, અમારા ઘણા માણસો અહીંયા નહીં પહોંચી ગયા છે, પરંતુ તમામને વિનંતી કરું છું કે આપણે એક છે, આવનાર સમયમાં પણ મોટી લડાઈ લડીશું. અને બીજી એક વાત કહેવા માંગુ છું કે ધરમપુર માં જયારે આંદોલન થઈ રહ્યા હતા ત્યારે અમને અટકાવવામાં આવ્યા, ત્યારે અટકાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, અને એક વાપી નો એસઓજી નો પીઆઈ તે આવીને એમ કે છે આ આદિવાસીઓને ગંદો મારો, બાર ચાલો ચાલાવને, એને આ લાલ મંત્રી કહેવા માંગુ છું, કેટલાક ને ગંદા મારશો, બધા આવી જશો જેલ ભરી. મારી વાત પૂરી કરું છું, દરેક જગ્યાએ કહેતો છું, આજે ગાંધીનગર માં બી કહેવા આવ્યો છું, જંગલ માં બે સિંહ રહેતા હતા, બંને દોસ્તાર બંને વચ્ચે ઝઘડો થયો, છૂટા થઈ ગયા, કદાચ ચૂંટણી જાય લોકોને બી કદાચ છૂટા થઈ ગયા. એક સિંહ થોડો ઝઘડો એટલે તે થોડોક પેલા કૂતરા ખરા ને થોડાક, તે આવીને તેની પાસે ભૂખવા લાગ્યા, ત્યારે બોલો દૂર બેહેલો સિંહ તે એને જીવ્યા કરે, એટલે પેલા ને ખમાયું નહીં કે આ બે મોળાલા કરો કાય, ડેમ વાળા કરું કા એટલે જે ડેમ બનાવવા માટે આવશે એનું માથું નીચે અને એના પગ અમે ઉપર કરવાના છે. આ જે ગુજરાતી માં કહું છું, અત્યાર સુધી અમારી ભાષામાં કહેતા હતા, પણ આજે ગુજરાતી માં કહી જઈએ છે કે જો તમે આવી કોશિશ કરશો તો માથું નીચે જમીન માં પણ દાટવાની જરૂર પડશે તો દાટી દઈશું. આજે અહી ઉપસ્થિત મહાનુભાવો તેમજ હું જે વાત કરવાનો છે કે વલસાડ ના જંગલ માંથી આજે જે સિંહ ઊંઘેલો હતો એ ધૂળ ખંકેરીને ગર્જના કરતો કરતો અહીં સુધી આવ્યો છે, અને અહી એટલા માટે આવ્યો છે કે આદિવાસીઓના જે નોકરો છે, ચાકરો છે, એમને કહેવા માટે આવ્યો છે કે અમારા માટે તમે જે ખોટી ખોટી યોજનાઓ બનાવો છો
એ અમને જોઈતી નથી, અમારું પાણી અમે આપવાના નથી, અને અમારા વિસ્તારમાં જો આવશો તો તમને અમે માથું નીચે અને પગ તો ઉપર કરીશું જ, પણ અત્યારે થોડા દિવસમાં તમને સત્તામાંથી ફેંકી દેવાની પણ તૈયારી કરીને જઈશું. આજે જે અહીં સુધી આવ્યા છે તો આ અમને જે પ્રેરણા મળી, તાકાત મળી છે એ અનંતભાઈ થકી મળી છે, અને એ અમારા આદિવાસી મસીહા નેતા છે, અમારા માટે હર હંમેશ લડશે, ત્યાં સુધી અમે પણ લડવાના મૂડમાં છે, અને આજે અહીં સુધી આવ્યા છે પણ હવે દિલ્હી પણ દૂર રહેશે નહીં. એ પણ કહી દઈએ છે કે હવે અમે જાન આપીશું, પણ અમારા પ્રશ્નો, અમારા જે મૂંઝવણો છે, અમારી જે તકલીફો છે, એના અમે, એના માટે અમે લડી લેવાના મૂડમાં છે. અને અમને અત્યાર સુધી જે 28 તારીખથી જે લડાઈ શરૂ થઈ, ધરમપુરમાં રેલી શરૂ થઈ, ત્યારથી અત્યાર સુધી જે સત્તામાં બેસેલા નેતાઓ દ્વારા અમને ખૂબ જ હેરાન કરવામાં આવેલું છે. મંચસ્વ બિરાજમાન સૌ આગેવાનો અને અંબાજીથી ઉમરગામ સુધીના આવેલા તમામ આદિવાસી ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, અત્યાર સુધી આપણે 4 જેટલી રેલીઓ અને સભાઓ કરેલી હતી, ખુલ્લામાં કોઈ મંચ નહીં હતું. અત્યાર સુધી જે 4 રેલી કરી, જે ધરમપુર કરી, તાપીના વ્યારામાં કરી, કપરાડામાં કરી, ડાંગના બગેમાં કરી, ખુલ્લા તાપમાં આપણે બેસતા હતા, આપણી વાત મૂકતા હતા, આપણે માર્ચ કરીને આવેદન પત્ર આપતા હતા ને, બધા જ ભેગા થતા હતા ને. આજે આપણને આ કોંગ્રેસે મંચ આપ્યો છે, કોંગ્રેસે પરવાનગી લઈ આપી છે, અને આપણા કોંગ્રેસના અધ્યક્ષ છે એમને કહી દીધું છે કે કોઈ પણ ભોગે આદિવાસી સમાજ આવશે, આવશે અને આવશે. આપણે એમને ધન્યવાદ આપવાનો છે, કારણ કે 4 રેલીઓમાં આપણે મંત્રીઓને મોગલીને બોલાવ્યો. મોગલીને આપણે અહીંથી કહેવા માંગીએ છીએ, ભાઈ તું જે કરશે તે અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરશું અને તારા ઘરનો ઘેરાવો ચીખલીમાં કરશું. આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરે એ આટલું પડે. આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરે આપણા કપરાડાના મંત્રી એ ચોથું ભણેલા, અને આદિવાસી સમાજના ભણેલા ગણેલા લોકોને એમ કે ગુમરાહ કરે. ભાઈ તમે ચોપડા વાંચો, નિર્મલાબેન સીતારમણ ઇંગ્લિશમાં બોલ્યા હતા, તમને સમજ નહીં પડે તો કોઈકને પૂછો. એ મોગીને મારે પૂછવું છે, તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ રાજ્ય સરકારનો છે, કેન્દ્ર સરકારનો છે, તે તમે જરાક જાણો પછી કેવો આ બનવાનો નથી. મોગલી ભાઈ જરાક ભણી ગણી એટલે કઈ તમને આપો આપ ચોપડા વાંચતા નહીં આવડી જાય. તમને મંત્રી બનાવ્યા છે તો આદિવાસી સમાજનો વિકાસ કરો, વિનાશ કેમ કરે છે? ઘણા બધા મિત્રો પ્રશ્ન પૂછે છે, ઘણી બધી પાર્ટીના લોકો પ્રશ્ન પૂછે છે આપણને. આપણે બધે 4 જગ્યાએ એમને સ્ટેજ આપવાની કોશિશ કરી, કોઈ આવ્યું નથી. નથી આવ્યું ને? આપણે કોંગ્રેસે આપણને આજે સ્ટેજ આપ્યું છે, આપણે સૌ એનો આભાર માનવા માટે તાળી વગાડવી જોઈએ. વાત ખાલી ડેમની નથી, વાત અસ્તિત્વની છે. વાત છે રીસ અભયારણ્ય હટાવો, વાત છે કોરિડોર હટાવો. મુંબઈ દિલ્હી કોરિડોર અમને જોઈતો નથી. જુએ છે કોઈને? જુએ છે? Thank you.
આદેશ કરે